नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी YouTube चैनल जस्ट यू मा। कोरोना ना कहर वच्चे वावाजोड़ानुं संकट पण गुजरात उपर मंडाई रह्युं छे। खास करीने मित्रों, तोकते नामनुं वावाजोड़ुं छे ते गुजरात उपर धीमे धीमे आगळ वधी रह्युं छे। आम मित्रों, आ वावाजोड़ुं छे ते 40 किलोमीटरनी झड़पे छे, ते आगळ वधी रह्युं छे अने 40 किलोमीटरनी झड़पे पवन पण फूंकाशे। अने मित्रों, गुजरातना कया कया जिल्लाओने प्रभावित करशे तो आ संपूर्ण माहिती छे, आपणे आ वीडियोनी अंदर जोईशुं। तो वीडियोने अंतपूर्वक निहाळजो। अने मित्रों, हजी सुधी अमारी चेनलने सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी लेजो, जेथी अमारा द्वारा आपवामां आवती माहिती तमने तरत ज मळी रहे। आम मित्रों, आगळ वात करीए तो राज्यमां ज्यारे एक तरफ कोरोनानो कहर व्यापी रह्यो छे, त्यारे वावाझोड़ानुं संकट पण मंडाई रह्युं छे। खास करीने मित्रों, जे दक्षिण पूर्व अरेबियन समुद्रमां 14 मेनी सवारथी ज सर्जाई रहेलुं लो प्रेशर अने 16 मेना पूर्व मध्य अरेबियन समुद्रमां एक साइक्लोनिक स्टॉर्म फेरवाई रह्युं छे। તેને કારણે મિત્રો ઉત્તર અને ઉત્તર પશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આમ લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડાની અંદર પરિવર્તન થવાની સંભાવના પણ સેવાઈ રહી છે। આ મિત્રો, મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને તોકતે નામ છે તે અપાયેલું છે। આ સાયક્લોનની ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ઉપર વ્યાપક અસર થઈ શકે છે, જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટીતંત્રને સતર્ક રહેવાની પણ સૂચના આપી દીધી છે। આ મિત્રો, 19મીએ આ વાવાઝોડું છે તે ગુજરાતના દરિયાઈ કાંઠે છે ટકરાઈ શકે છે। એક બાજુ કોરોનાના સંક્રમણને ખાળવા સરકાર સક્રિય બની છે, તો બીજી તરફ સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમ ઉદ્ભવી રહી છે। આમ હવામાન વિભાગની આગાહી છે કે 14મીએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે, જેના પગલે ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવી શકે છે। આમ દક્ષિણ અને પશ્ચિમ સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઈ શકે છે અને આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન ખાતું છે તે નજર રાખી રહ્યું છે। જ્યારે મિત્રો 16મી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બને તેવી સંભાવના છે। આમ વાવાઝોડું સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાશે તે હાલ કહી શકાય તેમ નથી। આમ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 14 મેના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન મિત્રો, બુધવારે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી પણ નોંધાઈ હતી। આમ મિત્રો, આ વાવાઝોડાથી ગુજરાતના દરિયા કાંઠે નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે પણ એક એક્શન પ્લાન છે તે ઘડ્યો છે। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે। આ ઉપરાંત દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરાઈ છે। આમ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે NDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવશે અને ગાંધીનગરની અંદર પણ એક કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવાનો આવનાર છે, જ્યાંથી તોકતે વાવાઝોડા ઉપર સીધી નજર છે તે રાખવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, કચ્છ અને સૌરાષ્ટ્રના કલેક્ટરોને અને સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબની સીધી સૂચનાઓ પણ ગૃહ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। આ મિત્રો, તોકતે નામના વાવાઝોડાને લઈને સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। તો મિત્રો, આ વિડિયાની અંદર આટલું જ। ધન્યવાદ મિત્રો, જય જવાન જય કિસાન।